દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા મહેમાન બન્યા. દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દિયોદરના મહેમાન બન્યા હતા, જેમાં હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવી માર્કેટયાથી નીલકંઠ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી નીકળી હતી, જેમાં બાલિકાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સામૈયું કર્યું હતું. ત્યારબાદ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સભા યોજાઈ હતી, જેમાં હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા પાઘડી પહેરાવી અને તલવાર આપી સન્માન કર્યું હતું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, જેમાં દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન લઈને નીકળેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સભા સંબોધતા જણાવ્યું હતું કે દર શનિવારે હનુમાન ચાલીસા માટે કેન્દ્ર શરૂ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં તેઓએ દેશભરમાં 1,00,000 હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ અને રોજગાર સહિતની માહિતી સેવાઓ મળી રહે તે માટે છેડ્યું હોવાનું જણાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગંગારામ ઠાકોર, ZS TV, બનાસકાંઠા.